चलो विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे प्राथमिक माहिती भेगी करवानी एटले के एकत्रित करवानी, एकठी करवानी एक बीजी रीत जोवाना छे, परोक्ष रीत। प्राथमिक माहिती तमे प्रत्यक्ष रीत द्वारा पण मेळवी शको छो, एना अगाउना वीडियो में आपणे जोयुं। परोक्ष रीते हवे माहिती आपणे परोक्ष तपास द्वारा आपणे माहिती मेळवीशुं इनडायरेक्ट। पहेला आपणे डायरेक्ट इन्क्वायरी करी, हवे इनडायरेक्ट। હવે ઇનડાયરેક્ટ ઇન્કવાયરી ક્યારે કરવાની? જ્યારે ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય નહીં, તો જ જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ના હોય, એટલે આપણે કે જે સ્ત્રોત જોડેથી માહિતી જોઈએ છે એ સ્ત્રોત અસ્તિત્વમાં ના હોય શું કરવાનું? તો પછી એ સ્ત્રોતને લગતી માહિતી આપણે બીજા દ્વારા મેળવવી પડે કે ભાઈ આ ભાઈ શું કરતા હતા, એ ક્યાં છે, ક્યાં ના છે, બરાબર? આ પરોક્ષ તપાસની વાત થઈ, બરાબર? પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય, આ ક્ષેત્રમાં આવતી માહિતી આપનાર વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય ન હોય, એટલે કે આપણે પોતે 40-50 સોસાયટીમાં જઈ ન શકતા હોઈએ, બરાબર છે? ત્યારે આ પરોક્ષ તપાસ દ્વારા આપણે માહિતી લઈ લેવાની હોય છે। ટૂંકમાં કોઈક વ્યક્તિ આ ક્ષેત્રમાંથી માહિતી મેળવી લીધી હોય, તે વ્યક્તિ જોડેથી આપણે માહિતી લઈ લેવાની। જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ ગૂંચવણભર્યું હોય, એટલે આપણે જે ડેટા જોઈએ છે ને બહુ કોમ્પ્લિકેટેડ ડેટા હોય, એમાં આપણે ઝીણું કાંતવાનું બહુ હોય, એટલે કે ઝીણી મેટર બહુ જોવાની હોય, તો આપણે શું કરવાનું કે આપણે જે માહિતી જોઈએ છે એ માહિતી કોઈ સંસ્થાએ લઈ લીધી હોય પહેલાં, બરાબર? તો એ સંસ્થા કે વ્યક્તિ પાસેથી આવી માહિતી લઈ લેવાની, પછી આપણે માહિતી લેવા માટે પ્રત્યક્ષ જવાનું નહીં। ચોથું, જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચો અસહ્ય હોય, એટલે સમજો કે જો આપણે પ્રાથમિક માહિતી મેળવી છે પણ પ્રત્યક્ષ જઈને મેળવી છે ને, એમાં ખર્ચો વધારે થતો હોય એવું લાગે અને ખર્ચો અસહ્ય હોય, એટલે ખર્ચો આપણે કરવા તૈયાર હોય પણ એટલો બધો ખર્ચો કરવા તૈયાર ના હોઈએ જેથી કરીને આપણને ખર્ચો મોંઘો પડે, તો પણ તમે પરોક્ષ તપાસ દ્વારા માહિતી મેળવી શકો। હવે આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ રીત કહેવામાં આવે છે। એટલે કઈ રીતે? કે સંશોધક તપાસ અંગેની જાણકારી ધરાવનાર, તપાસ અંગેની જાણકારી ધરાવનાર સક્ષમ સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધે છે અને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી અનુરૂપ માહિતી મેળવે છે। આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે। આ રીતમાં આગળ કોને બદલે? ત્રાહિત વ્યક્તિ એટલે કે થર્ડ પાર્ટીની મદદથી માહિતી મેળવે છે। દાખલા તરીકે અગાઉ આપેલા ઉદાહરણમાં પેલું સાણંદના વ્યક્તિઓની ખેડૂતોની તપાસ આપણે જોઈ હતી, સીધે સીધા ખેડૂતોને જઈને પૂછ્યું હતું। તો હવે ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવી હોય, તે વ્યક્તિ સાણંદ તાલુકાના દરેક ખેડૂતને રૂબરૂ મુલાકાત લેવાને બદલે સાણંદ તાલુકાના તલાટી કે જેમની પાસે સાણંદ તાલુકાના બધા જ ખેડૂતોની પૂરેપૂરી માહિતી હોય તેમનો સંપર્ક કરશે, બરાબર? દરેક ખેડૂતને ક્યાં મળવા જઈએ? પણ ખેડૂતની બધી માહિતી કોની જોડે હોય? તલાટી જોડે હોય, એટલે તલાટી જોડે ડાયરેક્ટ વાત કરવાની આપણે। કોઈ વ્યક્તિ 2000 કામદારો ધરાવતા મોટા ઔદ્યોગિક એકમના કામદારોના શૈક્ષણિક સ્તરની માહિતી મેળવવામાં રસ હોય, સમજો કે આપણે શૈક્ષણિક સ્તરની તપાસ કરવી છે, કોની? કામદારોના, તો આ વ્યક્તિ દરેક કામદારની વ્યક્તિગત મુલાકાત લેવાને બદલે, આમ તો વ્યક્તિગત મુલાકાત લઈને બી તમે માહિતી મેળવી શકો છો, એવું નથી કે તમે માહિતી મેળવી ન શકો, પરંતુ આપણે સમજો વ્યક્તિગત મુલાકાત નથી લેવી, તો એના બદલે જે બી ઉદ્યોગ છે એના મેનેજર છે કે જેઓ પાસે આ દરેક વ્યક્તિનો ડેટા છે જ, બરાબર છે, તો એ મેનેજરનો સંપર્ક કરીને મેનેજર પાસેથી માહિતી મેળવશે। તે જ પ્રમાણે ખૂનના બનાવો તથા ચોરીના બનાવો અંગેની માહિતી વકીલને જરૂર પડે છે, ત્યારે પોલીસ સ્ટેશનમાંથી આવી માહિતી મેળવે છે કે ક્યાં આગળ કેટલી ચોરી થઈ ને ચોરે ક્યાં ક્યાં ચોરી કરી બધી, બરાબર? વારે ઘડે ચોરોને પૂછવા ના જાય। આમ પરોક્ષ માહિતી તપાસની વ્યવહારમાં ઘણી પ્રચલિત છે, તેમ છતાં આ રીત દ્વારા માહિતી વિશ્વસનીય તપાસ કરનારની કાબેલિયત, પ્રામાણિકતા અને અનુભવ આધાર રાખે છે। ટૂંકમાં આ માહિતી મેળવનાર સામેવાળાએ માહિતીની વિશ્વસનીયતાની તપાસની કાબેલિયતને પ્રામાણિકતા અને અનુભવ આધાર રાખે છે, એટલે કે માહિતી મેળવનાર જેની જોડેથી માહિતી મેળવે છે, બરાબર, એ માહિતી ની વિશ્વસનીયતા એના ઉપર રહેલી છે। હવે આ માહિતીના લાભ ગેરલાભ આપણે જોઈએ।
ચલો માહિતીના લાભ અને ગેરલાભ. લાભ તો શું છે? પહેલું, જ્યારે માહિતી એકત્ર કરવાનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ હોય ને ત્યારે આ રીત વધારે અનુકૂળ આવે. કાર્યક્ષેત્ર વિશાળ ના હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, બરાબર, કાર્યક્ષેત્ર વિશાળ હોય તો પરોક્ષ રીત, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય વિશાળની જગ્યાએ તો પ્રત્યક્ષ તપાસ. જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ના હોય, ફરીથી, જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ એ વ્યક્તિ માહિતી આપવા તૈયાર ના હોય ત્યારે આ એક જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી બની રહે છે. એટલે કે આ વ્યક્તિ વિશેની માહિતી અન્ય જોડેથી લઈ લેવાની. પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ, સમય, શક્તિ પ્રમાણમાં ઓછા થાય છે. પ્રત્યક્ષ તપાસમાં શું છે, તમારા ખર્ચોય બહુ થાય, તમારે સમય બહુ છે અને શક્તિએ વપરાય તમારી, કારણ કે તમારા બધાને વ્યક્તિગત મળવાનું છે. પરોક્ષ તપાસમાં આ કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય, કારણ કે તમને તમારા ઓલરેડી જે લોકો માહિતી મેળવી ચૂક્યા છે ને એમની જોડે જઈને સીધી માહિતી જ લેવાની છે. એટલા માટે સમય શક્તિના ખર્ચ બચે છે. સરકારના જુદા જુદા વિભાગ માટેની જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે. એટલે કે આ એક એનો લાભ છે આપણે, કે સરકારના જુદા જુદા વિભાગોમાંથી માહિતી જોઈતી હોય તો બધા વિભાગના કર્મચારીઓને મળવાની જરૂર નથી, આ વિભાગને જ પૂછી લેવાનું અને વિભાગ જોડેથી જ માહિતી મેળવી લેવાની. હવે આ રીતનો ગેરલાભ શું છે આપણને, આ ક્યાં નુકસાન કરે છે આ રીત? તો જ્યારે વ્યક્તિ કે સંસ્થા જેની પાસેથી આપણે માહિતી લઈએ છીએ, કારણ કે માહિતી આપણે તો સીધે સીધી લેતા જ નથી, માહિતીની ઉઠાંતરી જ કરીએ છીએ. સમજો, કોઈક વ્યક્તિ અને સંસ્થાએ માહિતી લીધી છે ને એની આપણે કોપી મારીએ છીએ ગૌણ અપરોક્ષ માહિતીમાં. તો તે વ્યક્તિ કે સંસ્થા, એટલે જેને માહિતી મેળવેલી છે પહેલી વહેલી, એ વ્યક્તિ અને સંસ્થા પૂર્વગ્રહયુક્ત માહિતી મેળવી હોય અથવા તો પક્ષપાત વલણ રાખીને માહિતી મેળવી હોય ને, ત્યારે આ રીતે જે માહિતી મેળવ્યો છો ને એ ઓછી વિશ્વસનીય છે. કારણ કે તમે જાતે મેળવેલી નથી, કોકે મેળવેલી માહિતીનો તમે ઉપયોગ કરતા હોય તો એ મેળવેલી માહિતી સામેવાળાએ એના પૂર્વગ્રહયુક્ત જ મેળવી હોય, બરાબર, એટલે આપણને વિશ્વસનીય માહિતી મળતી નથી. જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસેથી માહિતી મેળવવાની છે એ વ્યક્તિ પોતે અપ્રમાણિક હોય, પાછો બિનકાબેલ હોય, આવડત વગરનો હોય અને સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય, ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે. એટલે કે થર્ડ પાર્ટી યોગ્ય કામ કરતી ના હોય તો આપણે જે માહિતી મેળવીએ છીએ માહિતી કેવી બની જાય છે, નકામી બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પરોક્ષ તપાસની રીતની અંદર કેવી રીતે માહિતી મેળવાય છે, એના લાભ શું, એનો ગેરલાભ શું છે એ પણ આપણે જોયું. વિડીયોને 4-5 વખત જુઓ, જોડે ચોપડી રાખજો અને જેમ વિડીયોમાં વાત થાય છે એ પ્રમાણે ચોપડીમાં જોતા જજો અને વિડીયોના શબ્દ સાંભળીને એનું મનન કરો તો જ તમને આ વિડીયો દ્વારા અભ્યાસ કરવાની રીત સારી રીતે ફાવશે.